गुड मॉर्निंग स्टूडेंट्स। चैप्टर 12 नी अंदर आपणे लास्ट लेक्चर में न्यूक्लियर बंधन ऊर्जा विषय अभ्यास कर्यो हतो। आजे आपणे जोईए के न्यूक्लियर नी अंदर जे न्यूक्लियोन होय छे एना ऊपर लागतुं न्यूक्लियर बळ। हवे जो अहीं आपणे परमाणु ने ध्यान में लई अने बळनी वात करिए तो न्यूक्लियसनी अंदर न्यूक्लियोन होय अने एनी आसपास इलेक्ट्रॉन जे छे ए भ्रमण करता होय। तो इलेक्ट्रॉन न्यूक्लियसनी फरते भ्रमण करता होय तो ए न्यूक्लियसनी अंदर जे प्रोटोन रहेला छे एनी साथे कूलंब बळ द्वारा संकळायेला होय एटले एने भ्रमण करवा माटे जे केन्द्रगामी बळनी जरूर पड़े ए कूलंब बळ पूरू पाड़े। अने आवा इलेक्ट्रॉन ने जारे आपणे अहींयाथी मुक्त करवो होय तो एने आपणे बहारथी ऊर्जा आपवी पड़े जेना लीधे ए मुक्त थाय। ए लगभग आपणे इलेक्ट्रॉन वोल्टना क्रमनी ऊर्जा आपवी पड़े जेनाथी आपणे इलेक्ट्रॉन ने मुक्त करी शकीए। पण आपणे जारे न्यूक्लियोननी वात करीए एटले के प्रोटोन अथवा न्यूट्रॉन बंनेनी संयुक्त वात करता होय एटले के न्यूक्लियोननी वात करीए तो आपणे जाणीए छीए के सरेराश दळ धरावतो जे तत्व छे न्यूक्लियस छे एना माटे लगभग आपणने 8 मेगा इलेक्ट्रॉन वोल्ट जेटली बंधन ऊर्जा न्यूक्लियोन दीठ बंधन ऊर्जा EBN એ આપણને આવા ન્યુક્લિયસની અંદર જોવા મળે એટલે જોઈ શકાય કે એનો ક્રમ આ જે ઇલેક્ટ્રોન માટેની બંધન ઊર્જા છે એના કરતાં ખૂબ વધારે છે। ખૂબ મોટો ક્રમ આપણે ખૂબ મોટી ઊર્જાની જરૂર પડે જો કોઈ ન્યુક્લિયોનને આપણે ન્યુક્લિયસના બંધનમાંથી દૂર કરવો હોય તો। એટલે એવું કહી શકાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે કુલમ બળ લાગે છે એના લીધે આપણે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે। એ જ રીતના આ બધા પ્રોટોન અથવા બધા ન્યુક્લિયોન અથવા બધા ન્યુટ્રોન એકબીજા સાથે એવા કોઈક બળથી જોડાયેલું હોય જે કુલંબ બળ કરતાં તદ્દન જુદા પ્રકારનું બળ હોય। ઉપરાંત આ બળ વિશે આપણે એવું પણ કહી શકીએ કે જે ન્યુક્લિયોનની અંદર બે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગતું હશે તો બે પ્રોટોન વચ્ચે ના અપાકર્ષણ બળની ઉપરવટ જઈ એટલે બે પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે તેમ છતાં બંને પ્રોટોન એકબીજા સાથે રહે છે। એનો મિનિંગ એવો કે પ્રોટોન વચ્ચેના અપાકર્ષણ બળની ઉપરવટ જઈને પ્રોટોન અને ન્યુટ્રોનને એકદમ નાના ન્યુક્લિયસમાં જકડી રાખે છે। તો એના માટે જકડી રાખવા માટે આ બળ ખૂબ પ્રબળ પ્રકારનું હોવું જોઈએ। એટલે આ બળ વિશે આપણે આજે એકબીજા ન્યુક્લિયોન એકબીજા સાથે ખૂબ વધારે પડતા જકડાયેલા છે એટલે આપણે વધારે ઊર્જાની જરૂર પડે છે। જો એટલા બધા જકડાયેલા ન હોત જેમ કે ઇલેક્ટ્રોન છે એટલો બધો જકડાયેલો નથી એટલે ખૂબ ઓછી ઊર્જાથી પણ આપણે એને મુક્ત કરી શકીએ છીએ જેવું ન્યુક્લિયસની અંદર આ હોતું નથી અને એના લીધે આપણે ખૂબ પ્રબળ બળની સ્થિતિ છે એ ત્યાં રજૂ કરી શકીએ છીએ। બીજું આપણે જ્યારે ન્યુક્લિયસની બંધન ઊર્જાની વાત કરી ત્યારે એમાં પણ આપણે દર્શાવ્યું હતું કે આ જે ન્યુક્લિયોન વચ્ચે લાગતું બળ એ લઘુ અંતરીય હોય છે।
એટલે ખૂબ ઓછા અંતર સુધી જ આ બળ લાગતું હોય છે. જો અંતર એના કરતાં વધી જાય તો આ બળ લાગતું નથી. આ જે બાબતો છે એના ઉપરથી ન્યુક્લિયસ ઉપર ઘણા બધા પ્રયોગો થયા, અને એમાં 1930 થી લઈ ઈસવીસન 1950 સુધીમાં થયેલા પ્રયોગના આધારે આ ન્યુક્લિયસની અંદર જે બળ લાગે છે એને ન્યુક્લિયર બળ એવું નામ આપવામાં આવ્યું, ને આ ન્યુક્લિયર બળના લક્ષણો મેળવવામાં આવ્યા. એટલે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા આ 20 વર્ષ જેટલા સમયગાળામાં ઘણા બધા પ્રયોગ દ્વારા જે ન્યુક્લિયર બળ જે ન્યુક્લિયસની અંદર લાગે છે એના અમુક લક્ષણો જે છે એ નક્કી કરવામાં આવ્યા. પહેલું લક્ષણ આપણે જોઈએ તો આ જે બળ છે એ વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબ બળ અને દળ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતા ખૂબ જ પ્રબળ છે. આ માહિતી આપણે અમુક પ્રયોગોના આધારે આપવામાં આવેલ છે. આ બાબત આપણે એટલે કહીએ છીએ કે આ બળ ન્યુક્લિયસમાં રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષણ બળ પર પ્રભુત્વ મેળવીને બંને પ્રોટોનને સાથે જકડી રાખે છે. બંને પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવતા હોય અને બે ધન વિદ્યુતભારો વચ્ચે આપણે જે બળની વાત કરીએ છીએ કુલંબ બળ એ અપાકર્ષી પ્રકારનું હોય, એટલે બંને જે પ્રોટોન છે એકબીજાથી દૂર જશે, પણ આ બળ એટલું બધું પ્રબળ છે કે જે બંનેને એકબીજાની નજીક લાવી અને બંનેને પોતાના જે સ્થિર સ્થિતિ છે એમાં રાખશે. એટલે જે અપાકર્ષી બળ કુલંબ બળ છે એના કરતાં આ બળ જે વિદ્યુતી આપણે ન્યુક્લિયર બળ કહીએ છીએ એ ખૂબ જ પ્રબળ છે, અને એ કુલંબ બળ કરતાં પણ ખૂબ પ્રબળ છે. બીજું, કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ તો કુલંબ બળ કરતાં આમ પણ પહેલેથી એ પોતે નબળું છે. એટલે જો આપણે ન્યુક્લિયર બળની ગુરુત્વાકર્ષણ બળ સાથે સરખામણી કરીએ તો ન્યુક્લિયર બળ કરતાં જો કુલંબ બળ નબળું હોય તો એના કરતાં ગુરુત્વાકર્ષણ બળ તો ખૂબ જ નબળું બને. એટલે એને તો આવા કિસ્સામાં આપણે ધ્યાનમાં ન લઈએ તો પણ ચાલે. બીજા લક્ષણની વાત કરીએ તો એવું કહી શકાય કે ન્યુક્લિયર બળ જે છે એ ન્યુક્લિયોન વચ્ચે અમુક ફેમટોમીટર, જેને આપણે FM અથવા બીજું નામ એનું ફર્મી મીટર પણ બોલવામાં આવે છે, અમુક ફર્મી મીટર સુધી જ લાગુ પડે છે. ત્યારબાદ એ ઝડપથી ઘટી શૂન્ય થાય છે. એટલે અમુક ફેમટોમીટર અંતર હોય તો જ એમના વચ્ચે ન્યુક્લિયર બળ પ્રવર્તે છે. જો એ બળ એ અંતર કરતાં થોડું પણ અંતર વધી જાય તો એ ઝડપથી ઘટી અને બળ શૂન્ય થઈ જાય. એટલે પછી બે ન્યુક્લિયોન વચ્ચે જો અમુક ફેમટોમીટર કરતાં વધારે અંતર હોય તો ન્યુક્લિયર બળ શૂન્ય હોય, એટલે બે ન્યુક્લિયોન વચ્ચે બળ લાગતું નથી. આ જે લક્ષણ છે એને આપણે જે સંતૃપ્તતાનો ગુણધર્મ છે એના પરથી કહી શકાય કે
જે ન્યુક્લિયસ છે એમાંનો જે વચ્ચેનો ન્યુક્લિયન હોય એના નજીકના અમુક ન્યુક્લિયન પર જ બળ લગાડે છે. એનાથી અમુક અંતર દૂર આવેલા ન્યુક્લિયન પર એ બળ લગાડતો નથી, કારણ કે આ અંતર છે એ અમુક ફરમી કરતાં વધી જાય છે ને ત્યાં એના ઉપર લાગતું બળ શૂન્ય થાય. પણ જો નજીકમાં એનો જે પાડોશી ન્યુક્લિયન છે એના ઉપર એ અંતર અમુક ફેમટોમીટર હશે અને એના ઉપર એ ન્યુક્લિયર બળ જે છે લગાડે, એટલે કે સંતૃપ્તતાનો ગુણધર્મ છે એના ઉપરથી આ જે ફર્મી મીટરવાળી વાત છે એ આપણે કહી શકીએ. અને એના કારણે જ આપણને સંતૃપ્તતાનો ગુણધર્મ છે એના ઉપરથી જ આપણે કહેતા હતા કે ન્યુક્લિયસની જે ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા લગભગ અચળ રહે છે એનું કારણ પણ એનો સંતૃપ્તતાનો ગુણધર્મ જ છે. અહીંયા આકૃતિની અંદર આપણે એક આલેખ દર્શાવેલ છે કે ન્યુક્લિયનની અંદર જે ન્યુક્લિયન છે એની સ્થિતિ ઊર્જા વિરુદ્ધ અંતરનો આલેખ છે. એમાં અંતર જે છે એ ફર્મી મીટરમાં લીધેલા છે અને સ્થિતિ ઊર્જા છે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની લીધેલ છે. તો આમાં આલેખની અંદર આપણે જોઈ શકાય કે એક બિંદુ અહીંયા એવું મળે છે કે એ અંતર માટે એની જે સ્થિતિ ઊર્જા છે એ સૌથી ઓછી, એટલે સ્થિતિ ઊર્જા લઘુત્તમ બને છે. અને સ્થિતિ ઊર્જા લઘુત્તમ બને એ મૂલ્ય આપણને લગભગ આર બરાબર 0.8 ફર્મી મીટર જેટલું મળે છે. એટલે જ્યારે બે ન્યુક્લિયોન વચ્ચેનું અંતર 0.8 ફર્મી મીટર હોય ત્યારે એમની સ્થિતિ ઊર્જા લઘુત્તમ બને છે. અને આ જે લઘુત્તમ સ્થિતિ ઊર્જા એટલે સૌથી સ્થાયી અવસ્થા કહેવાય, સ્થાયી સ્ટેબલ સ્થિતિમાં એની જે સ્થિતિ ઊર્જા છે એ હંમેશા લઘુત્તમ હોય એવો એ પ્રયત્ન કરે છે. એટલે આપણે જે અમુક ફેમટોમીટરની વાત કરતા હતા એનું મૂલ્ય આપણને મળે છે 0.8 ફર્મી મીટર. હવે જો બે ન્યુક્લિયોન વચ્ચે, બે જે ન્યુક્લિયોન છે એમના જે બે પ્રોટોન પણ હોઈ શકે, બે ન્યુટ્રોન પણ હોઈ શકે, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન એ પ્રમાણે પણ હોઈ શકે, એટલે બંને પ્રોટોન તો પણ ન્યુક્લિયોન કહેવાય, બંને ન્યુટ્રોન તો પણ ન્યુક્લિયોન કહેવાય, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન તો પણ એ ન્યુક્લિયોન કહેવાય, તો એમના વચ્ચેનું અંતર 0.8 હોય એટલે એ સૌથી સ્થાયી સ્થિતિ કહેવાય. હવે જો એમાંથી એ વધારે નજીક આવવાનો પ્રયત્ન કરે તો આ જે ન્યુક્લિયર બળ છે એ ઝડપથી અપાકર્ષી પ્રકારનું બને. એટલે ધારો કે એવું બન્યું કે આ અંતર 0.7 ફર્મી મીટર થઈ ગયું, એટલે 0.8માંથી ઘટી જાય, એટલે જેવું એ અંતર ઘટી જશે એટલે એની સ્થિતિ ઊર્જા લઘુત્તમ નહીં રહે, બદલાઈ જશે 0.7ને અનુરૂપ. એટલે આ બળ છે એ ઝડપથી પોતે કેવું બની જશે, અપાકર્ષી પ્રકારનું, એટલે બંનેને એકબીજાથી દૂર જવું પડશે, દૂર જશે એટલે 0.7માંથી ફરીથી 0.8 થવાનો પ્રયત્ન કરશે. પણ એવું બને કે ક્યારેક બંને જે ન્યુક્લિયોન છે એ એકબીજાથી દૂર જતા રહ્યા, એટલે કે 0.8માંથી એ વધી અને 0.9 અથવા 1 ફર્મી થઈ જાય તો પણ એમાં સ્થિતિ ઊર્જા વધે. એટલે 0.8માંથી ઘટે અથવા 0.8માંથી વધે, બંને સ્થિતિમાં સ્થિતિ ઊર્જામાં વધારો થાય અને જો આ અંતર વધે તો આ બળ જે છે એ આકર્ષી પ્રકારનું થઈ જાય. એટલે એકનું એક બળ ક્યારેક અપાકર્ષી તરીકે વર્તશે અને ક્યારેક એ આકર્ષી તરીકે વર્તશે, પણ એ હંમેશા એવો પ્રયત્ન કરશે કે બે ન્યુક્લિયન વચ્ચેનું અંતર ફરજિયાત 0.8 ફર્મી મીટર જેટલું જ રહે. ત્રીજા લક્ષણની વાત કરીએ કે આ જે બળ છે એ પ્રોટોન પ્રોટોન વચ્ચે, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે સમાન જ હોય છે. એટલે બે પ્રોટોન હોય તો એમના વચ્ચે જેટલું લાગે છે એટલું જ બે ન્યુટ્રોન વચ્ચે, એટલું જ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગે છે. બીજી મહત્વની બાબત વિદ્યુત ભાર પર આધારિત નથી. સ્વાભાવિક છે કે બે ન્યુટ્રોન વચ્ચે લાગે છે એટલે બે ન્યુટ્રોનને તો પોતાનો કોઈ વિદ્યુત ભાર હોતો નથી, એટલે એમના વચ્ચે આ જે બળ લાગે છે વિદ્યુત ભાર પર ડિપેન્ડન્ટ નથી. એવી જ રીતે બે પ્રોટોન પર એ લાગે છે એટલે બે પ્રોટોન છે એ બંને વિદ્યુત ભાર ધરાવે છે, તો પણ જેટલું ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે એટલું જ પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે ને એટલું જ
પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગે, એટલે બધા ઉપર આ સમાન રીતે જ લાગે છે એવું કહી શકીએ. અને મહત્વની બાબત કે જે રીતના આપણી પાસે કુલંબ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, એમના જે સમીકરણ છે એના જેવું ન્યુક્લિયર બળ માટેનું કોઈ સરળ સમીકરણ મળતું નથી. એટલે જેટલા કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળના સરળ સમીકરણો છે, કુલંબ બળ માટે આપણે કે ક્યુ વન ક્યુ ટુ અપન આર સ્ક્વેર લેતા હોય, ગુરુત્વાકર્ષણ બળ માટે જી એમ વન એમ ટુ અપન આર સ્ક્વેર લઈએ, તો એવું કોઈ સરળ સમીકરણ આપણને ન્યુક્લિયર બળ માટે મળતું નથી. એટલે આ પ્રમાણે આપણે ત્રણ જે બળના લક્ષણો છે એ દર્શાવી શકીએ. ત્યારબાદ આપણે બંધન ઉર્જા જે છે એને લગતા ઉદાહરણના દાખલા જોઈએ. ત્રણ, એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. આ પરથી ઓક્સિજન 816ની દળ ક્ષતિને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેરમાં દર્શાવો. અહીંયા આપણને એક યુને અનુલક્ષીને દળ મેળવવાનું કીધું છે, તો એક યુ બરાબર આપણે જાણીએ છીએ કે 1.6605 × 10⁻²⁷ kg. એટલે આપણે પહેલાં તો એટોમિક માસ યુનિટ યુ જે છે એને કેજીમાં કન્વર્ટ કરી દઈએ. અને હવે આપણે આઇન્સ્ટાઈનનું જે સમીકરણ છે, દળ ઉર્જા સમીકરણ, એના ઉપરથી ઈ મેળવીએ, તો ઈ બરાબર mc² સમીકરણ વાપરીએ. દળ આપણને એક યુ એટલે કે 1.6605 × 10⁷ × c એટલે પ્રકાશનો વેગ. નોર્મલી આપણે એનું મૂલ્ય 3 × 10⁸ લેતા હોઈએ, પણ જો એને એક્ઝેક્ટ વેલ્યુ સાથે લઈએ તો 2.9979 × 10⁸ અને એનો આખાનો વર્ગ થશે. આ પ્રમાણે આપણે સમીકરણ લખી શકીએ, જેનાથી આપણને જવાબ મળશે ઈ બરાબર 1.4924 × 10⁻¹⁰ જૂલ, જે આપણો માગેલ જવાબ છે. એટલે આપણને જૂલમાં પણ એનું મૂલ્ય મેળવવાનું કીધેલ છે. ઉપરાંત જો હવે આપણે એને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય, તો એના માટે પહેલાં આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ, તો ઈ બરાબર 1.4924 × 10⁻¹⁰ ઈ વડે એનો ભાગાકાર કરીએ, એટલે 1. આપણે નોર્મલી 1.6 × 10⁻¹⁹ લેતા હોઈએ, પણ એને આપણે અમુક પોઈન્ટ સુધી લઈએ તો 1.602 × 10⁻¹⁹, એટલે આનાથી જૂલ જે છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ થશે. અને એનાથી આપણને જવાબ મળશે 0.9315 × 10⁻¹⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. −¹⁹ છે ઉપર જાય એટલે પ્લસ થઈ જશે, એના લીધે +9 આવશે. અને એને જો આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ, એટલે 10⁶ હોય ત્યારે મેગા થઈ જશે, એટલે 10³ બાકી જે બચે છે, એટલે એનાથી જવાબ મળશે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ પ્રમાણે આપણે જે ઉર્જા છે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી શકીએ. હવે નોર્મલી આપણે કોઈ દળ ક્ષતિ માટે જ્યારે વાત કરતા હોઈએ અને આપણે નોર્મલી એનો જવાબ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ લાવવાનો હોય, તો એના માટે આપણે ડાયરેક્ટ ત્રિરાશી પણ મૂકી શકીએ. હવે આપણે વાત કરીએ ઓક્સિજન 816માં 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન હોય, એ મુજબ આપણે જો ન્યુક્લિયસનું અપેક્ષિત દળ મેળવીએ, તો 8 × પ્રોટોનનું દળ એટલે કે 8 × 1.00727, એટલે એ આપણને અંદાજે મળશે 8.0516.
એ જ રીતના ન્યુટ્રોન માટે લઈએ તો એમ એન દળ ધ્યાનમાં લઈએ એટલે 8.00086, અને એ મળશે આપણને 8.0 69 28. એટલે ટોટલ જો અપેક્ષિત દળ મેળવવામાં આવે તો એ અપેક્ષિત દળ આપણને મળશે 16.1244 યુ જેટલું. એટલે બધું એટોમિક માસ યુનિટની અંદર જ છે. પણ જ્યારે ખરેખર ન્યુક્લિયસનું દળ મેળવવામાં આવે પ્રયોગો પરથી મળેલ ઓક્સિજન 8-16ના ન્યુક્લિયસનું દળ જે લગભગ આપણને મળે છે 15.99053 યુ. એટલે બંને જે દળ છે એની આપણે જો બાદ બાકી કરીએ તો અપેક્ષિત એટલે જેટલા પણ ઘટકો છે એના કુલ દળનો સરવાળો, એમાંથી ખરેખર જે ન્યુક્લિયસનું દળ છે એ બાદ કરીએ તો એનાથી આપણને એની દળ તૂટી ડેલ્ટા એમ મળશે, એ મળશે 0.1391 યુ. એટલે એકવાર જો આપણને એની દળ ક્ષતિ મળી જાય તો એના ઉપરથી હવે આપણે જે ત્રિરાશિ છે એનો પણ ઉપયોગ કરી શકાય, અથવા તો ડેલ્ટા એમસી સ્ક્વેર સમીકરણ પણ આપણે આના માટે વાપરી શકાય. પણ આપણે હવે દર વખતે આપણે એક યુ જેટલું દળ હોય એની સાથે સંકળાયેલ ઉર્જાનો આ આંકડો છે એ યાદ રાખવાનો છે. અને હવે આપણે ડેલ્ટા એમસી સ્ક્વેર સમીકરણ વાપરવાની જગ્યાએ ત્રિરાશિ મૂકશું કે જો એક યુ દળ હોય તો એની સાથે સંકળાયેલી ઉર્જા એ ડાયરેક્ટ લખી શકાય 931.5 MeV. તો ડેલ્ટા એમ, ડેલ્ટા એમ આપણી પાસે છે 0.1391 યુ. આટલા દળ સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે જેને આપણે ઈબી, બાઇન્ડિંગ એનર્જી ઓફ ઓક્સિજન એવું નામ આપશું, તો ઈબી ઇઝ ઇક્વલ ટુ 0.1391 × 931.5 ઇઝ ઇક્વલ ટુ. એટલે ડાયરેક્ટ દળ સાથે આપણે 931 ગુણી દઈએ, કારણ કે અહીંયા તો દર વખતે આ જે ઉર્જા છે એ ક્યુ છે એટલે છેદમાં એક આવશે. એટલે આપણી દળ ક્ષતિ સાથે સી સ્ક્વેર ગુણવાના બદલે 931.5 MeV ગુણી દઈએ તો પણ ચાલે, ને આનાથી જવાબ આપણને મળશે 127.5 MeV/c². ઓલમોસ્ટ આપણે પ્રચલિત રીતે માત્ર મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમને જ દર્શાવીએ છીએ, પર સી સ્ક્વેર આપણે લખતા નથી. એટલે આ પ્રમાણે આપણે બાઇન્ડિંગ એનર્જી ઓફ ઓક્સિજન જે છે ન્યુક્લિયસ એ મેળવી શકીએ. જો આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પૂછે એટલે ઈ બી એન, તો ઈ બી અપોન એ કરવાથી આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એ પણ મળી શકે. એ એટલે પરમાણુ દળ, પરમાણુ દળ તરીકે આપણે 16 જે છે ધ્યાનમાં લઈએ એટલે 127.5 ભાગ્યા 16 કરવાથી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મેળવી શકાય. ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલો જોઈએ 3. નાઇટ્રોજન ન્યુક્લિયસ N714ની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. એમ એન 714 ઇઝ ઇક્વલ ટુ 14.00307 યુ આપેલ છે. અહીંયા આપણને નાઇટ્રોજન 714 આપેલ છે જેમાં 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન હોય, તો એ મુજબ આપણે એનું અપેક્ષિત દળ જે છે એ મેળવી શકાય. પહેલાં આપણે પ્રોટોન લઈએ એટલે 7 × MP ઇઝ ઇક્વલ ટુ 7 × 1.00727 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પ્રોટોનના દળ તરીકે સ્વાધ્યાયમાં ઉપર જે સૂચનાઓ છે એમાં 78-25 મુજબ આપણે દળ લેવાનું છે એટલે 1.00 78-25.
જો પ્રોટોનનું દળ આપવામાં ન આવ્યું હોય તો આપણે જે લઈએ છીએ એ જ લેવાનું, પણ અહીંયા સ્વાધ્યાયમાં ઉપર હેડિંગમાં જ બધી જે રાશિઓ છે એના મૂલ્ય આપ્યા છે, એમાં પ્રોટોનનું મૂલ્ય 1.00 78 25 લેવાનું કીધેલું છે, એ મુજબ લઈએ તો ગુણાકાર થશે 7.0 54 81 યુ. એ જ મુજબ આપણે પ્રોટોન માટે જો વાત કરીએ, ન્યુટ્રોન માટે તો એમ એન ધ્યાનમાં લઈએ તો 7 × 1.00 866, અને એ મુજબ જવાબ મળશે 7 × 0.06069 યુ. આ જે જુદા જુદા પ્રોટોન અને ન્યુટ્રોનના દળ છે એ થશે ને, એના સરવાળાથી આપણને અપેક્ષિત દળ, ન્યુક્લિયસનું અપેક્ષિત દળ મળશે, જે મળશે 14.11550 યુ. અને હવે આપણને સાચું જે ન્યુક્લિયસનું દળ છે એ આપવામાં આવ્યું છે, N714 ન્યુક્લિયસનું દળ 14.00307 યુ. એટલે એને જો આપણે એમાંથી બાદ કરી દઈએ તો એનાથી આપણને ડેલ્ટા એમ એટલે કે દળ ક્ષતિ મળશે, જે મળશે 0.11243 યુ. એટલે કોઈ પણ દાખલો જ્યારે આપણે એની બંધન ઊર્જા અથવા ન્યુક્લિયોનિટ બંધન ઊર્જા મેળવીએ ત્યારે એની સેમ પ્રોસિજર રહેશે, કે અલગથી પ્રોટોનનું દળ, અલગથી ન્યુટ્રોનનું દળ અને બંનેનો સરવાળો, જેનાથી ન્યુક્લિયસનું અપેક્ષિત દળ મળે, એનું જે સાચું દળ છે એ બંનેની બાદબાકીથી આપણને ડેલ્ટા એમ મળે. અને હવે આપણે ઈ બી જે બંધન ઉર્જા મેળવીએ તો એના ડેલ્ટા એમ એટલે 0.11243 × 931.5 સીધો જ એનો ગુણાકાર 1 યુની ઉર્જા સાથે કરીએ તો બંધન ઉર્જા ઈ બી આપણને મળશે 104.7 MeV. એટલે આ પ્રમાણે આપણે ખૂબ જ ટૂંકી રીતે બંધન ઉર્જા છે એ મેળવી શકીએ. 4. નીચેની વિગતો પરથી Fe 26 56 અને Bi 83 209 ન્યુક્લિયસની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધો. લોખંડના ન્યુક્લિયસનું દળ 55.93 49 39 યુ, અને બિસ્મથના ન્યુક્લિયસનું દળ 208.98 0 388 યુ. પ્રથમ આપણે લોખંડ માટેનું જે ન્યુક્લિયસ આપવામાં આવ્યું છે એની વાત કરીએ તો Fe 26 56 ન્યુક્લિયસ આપવામાં આવ્યું છે, જેમાં 26 પ્રોટોન અને 30 ન્યુટ્રોન છે. 56 − 26 કરવાથી આપણને ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. તો એના માટે આપણે અપેક્ષિત દળ મેળવવા માટે જે પ્રોટોન ને ન્યુટ્રોન છે એની સાથે એના દળનો ગુણાકાર કરીએ તો 26 × 1.007825 એ મુજબ ગુણાકાર કરવાથી આપણને દળ મળશે 26.2034 યુ. ન્યુટ્રોન માટે લઈએ તો 30 ન્યુટ્રોન એમ એન દળ લઈએ તો 30 × 1.00 8665 જે આપવામાં આવેલ છે એટલે 30.2599 યુ. આનાથી ન્યુક્લિયસનું આપણને અપેક્ષિત દળ જે લગભગ સરવાળો કરવાથી 56.4634 00 યુ જેટલું થશે. અને હવે આપણે Fe 26 56 ન્યુક્લિયસનું દળ લઈએ તો એ આપવામાં આવ્યું છે 55.9349 યુ. અને આ બંનેની જો આપણે બાદબાકી કરીએ તો એનાથી આપણને ડેલ્ટા એમ એટલે કે દળ ક્ષતિ મળે.
જે આપણને અહીંયા મળે છે 0.5284 61 યુ. અને હવે આપણે બંધન ઉર્જા મેળવવા માટે ઈબી ઇઝ ઇક્વલ ટુ 0.5284 61 ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એનો ગુણાકાર કરી શકીએ, જેનાથી આપણને જવાબ મળશે 492.26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ પ્રમાણે આખા ન્યુક્લિયસની બંધન ઉર્જા આપણને મળશે. અને આના ઉપરથી જો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લઈએ, એને આપણે ઈ બી એન વડે દર્શાવતા હોઈએ, તો ઈ બી બાય એ એટલે 492.26 ભાગ્યા 56, ટોટલ ન્યુક્લિયોનની સંખ્યા 56 જેટલી છે, જેનાથી આપણને જવાબ મળશે 8.79 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન. તો આ પ્રમાણે આપણે સરેરાશ બંધન ઉર્જા છે એ ન્યુક્લિયોન દીઠ મેળવી શકાય. બીજું આપણને તત્વ આપ્યું છે બિસ્મથ, 83209, જેમાં 83 પ્રોટોન અને 126 ન્યુટ્રોન છે, જે 209 - 83 કરી અને ન્યુટ્રોનની સંખ્યા મેળવી શકાય. તો એ મુજબ ફરીથી સેમ મેથડથી જ આપણે ન્યુક્લિયોન બંધન ઉર્જા મેળવશું, એટલે 83 × MP બરાબર 83 × 1.00 78 25, જેનાથી આપણને જવાબ મળશે 83.6495 યુ. અને એ જ રીતે ન્યુટ્રોન માટે 126 × Mn 126 × 1.00 8665 ઇઝ ઇક્વલ ટુ 127.091790 યુ. અને બંનેના સરવાળાથી આપણને અપેક્ષિત દળ મળશે, જે છે 210.7462 યુ અપેક્ષિત દળ. પણ આપણને જે બિસ્મત માટે દળ આપવામાં આવ્યું છે, બિસ્મત 83209 ના ન્યુક્લિયસનું દળ એ આપવામાં આવ્યું છે અંદાજે 208.98038 યુ. અને આ બંને જે દળો છે એના ઉપરથી આપણે જો દળ ક્ષતિ મેળવીએ, જેને આપણે ડેલ્ટા એમ કહીએ છીએ, તો એ મળશે 1.76087 યુ. એટલે આ પ્રમાણે ડેલ્ટા એમ મળી જશે. અને એના ઉપરથી આપણે પહેલાં બંધન ઉર્જા મેળવીએ, તો બંધન ઉર્જા ઈબી ઇઝ ઇક્વલ ટુ 1.76087 × 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અને બંનેનો ગુણાકાર કરીએ તો 1640.3 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી આપણને આખા ન્યુક્લિયસની બંધન ઉર્જા મળશે. અને આના ઉપરથી આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN મેળવીએ, તો EB ના છેદમાં A, એ અહીંયા આપણે જો એની વાત કરીએ તો એ બિસ્મટ માટે બનશે 209, અને એનાથી આપણને જવાબ મળશે 7.85 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન.
એટલે આ મુજબ આપણે બિસ્મથ માટે જે બંધન ઊર્જા છે ન્યુક્લિયોન દીઠ એ 7.85 જેટલી મળશે. 5. એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઊર્જાની ગણતરી કરો. સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે કોપર 29-63 પરમાણુનો બનેલો ગણો, જેમાં એનું ન્યુક્લિયસનું દળ પણ આપી દેવામાં આવેલ છે. અહીંયા પ્રથમ તો આપણે જે કોપર આપવામાં આવ્યો છે, કોપર 29-63, એમાં એક ન્યુક્લિયસ માટે બંધન ઊર્જા મેળવવી તો 29 પ્રોટોન અને 34 ન્યુટ્રોન છે. તો એ મુજબ આપણે બંધન ઊર્જા મેળવી લઈએ, એટલે 29 × Mp બરાબર 29 × 100 7825 ઇઝ ઇક્વલ ટુ 29.22707 U. અને ન્યુટ્રોન માટે 34 × Mn એટલે 34 × 1.008665 ઇઝ ઇક્વલ ટુ, ગુણાકાર થશે, 34.2978 યુ. બંનેના સરવાળાથી આપણને અપેક્ષિત ન્યુક્લિયસનું દળ મળશે, જે અંદાજે 63.52185 યુ થશે. અહીંયા આપણને કોપર 29-63 ના ન્યુક્લિયસનું દળ આપવામાં આવ્યું છે 62.9960 યુ. બંનેની બાદબાકીથી આપણને દળ ક્ષતિ મળશે 59.225 યુ. અને હવે ડેલ્ટા એમ હોય તો એના ઉપરથી આપણે બંધન ઊર્જા મેળવીએ, ઈબી ઇઝ ઇક્વલ ટુ 59.225 × 931.5, જેનાથી જવાબ મળશે 551.5032 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જે બંધન ઊર્જા આપણે મેળવી એ એક ન્યુક્લિયસને જો આપણે તોડવો હોય ને બધા એના જે ન્યુક્લિયોન છે, એટલે કે 63 કુલ ન્યુક્લિયોન છે, બધાને જો જુદા કરવા હોય તો આપણે 551.5032 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા આપવી પડે. પણ આપણને અહીંયા 3 ગ્રામનો સિક્કો લેવાનું કીધેલ છે, તો આ સિક્કામાં જેટલા પણ ન્યુક્લિયસ હોય એ બધાને તોડવા પડે, તો આપણને ન્યુક્લિયસની સંખ્યા મળવી જોઈએ. ન્યુક્લિયસ માટે આપણે પરમાણુની સંખ્યા મેળવી શકાય, કારણ કે આપણને ખબર છે કે એક પરમાણુ હોય તો એમાં એક ન્યુક્લિયસ હોય, એટલે જેટલા પરમાણુ હશે એટલા જ ન્યુક્લિયસ હશે. તો અહીંયા આપણે એના પરમાણુ દળનો ઉપયોગ કરી શકીએ. આપણે જાણીએ છીએ કોઈના જેટલું પણ એનું પરમાણુ દળ છે એટલો જો વજન, એટલો જો દળ લેવામાં આવે તો એમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી જ હોય. એટલે આપણે એવું કહી શકાય કે જો આપણે કોપરનો 63 ગ્રામ જથ્થો લઈએ, 63 ગ્રામ દળ લઈએ, તો દળમાં પરમાણુ એન એ જેટલા હોય, એન એ બરાબર 6.023 × 10³ એટલે 63 ગ્રામ જેટલા દળની અંદર એવોગેડ્રો અંક જેટલા પરમાણુ હોય. પરમાણુ એટલે આપણે ન્યુક્લિયસ જ ગણી શકાય, કારણ કે એક પરમાણુ તો એમાં એક ન્યુક્લિયસ હોય. તો આપણી પાસે માત્ર 3 ગ્રામ દળ છે, તો એમાં પરમાણુની સંખ્યા જો આપણે એન લઈએ તો કેટલી થાય, એટલે માત્ર ત્રિરાશિની મદદથી આપણે સંખ્યા મેળવી શકાય. તો પરમાણુ કૌંસમાં ન્યુક્લિયસ પણ કહી શકાય, કારણ કે જેટલી પરમાણુની સંખ્યા એટલી જ ન્યુક્લિયસની સંખ્યા બનશે. એટલે પરમાણુની સંખ્યા બરાબર 6.023 × 10³ × 3/63
એટલે આ પ્રમાણે આપણને ન્યુક્લિયસની સંખ્યા મળી ગઈ. સાદુરૂપ આપીએ તો એ જવાબ આપણને મળશે 2.868 × 10². હવે આપણે આ જે ઉર્જા મેળવી એના માટે ફરીથી ત્રિરાશિ મૂકીએ કે એક ન્યુક્લિયસ ની બંધન ઉર્જા અથવા તોડવા માટે જરૂરી ઉર્જા 551.5032 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે આપણી પાસે એક નહીં પણ 2.868 × 10²² ન્યુક્લિયસ ને તોડવા માટે જરૂરી ઉર્જા કેટલી થશે? તો આનાથી આપણને ત્રિરાશિનું સાદુરૂપ મળશે ઇઝ ઇક્વલ ટુ 551.5032 × 2.868 × 10². અને આના ઉપરથી આપણે ગુણાકાર કરીએ તો જવાબ મળશે 1.582 × 10²² મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આખા સિક્કાની અંદર જેટલા પણ ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા છે એને જો આપણે જુદા પાડવા હોય તો એના માટે આપણે એને 1.582 × 10²² મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે. આભાર.